દિવાળી પછીની એકાદશી એટલે દેવઉઠી એકાદશી અને આ એકાદશીએ ભાવથી શાલિગ્રામ રૂપી ભગવાન વિષ્ણુ અને તુલસીજીના લગ્ન કરવામાં આવે છે। શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુની પૂજા અને ભોગમાં જો તુલસી પત્ર રાખવામાં ના આવે તો ભગવાન વિષ્ણુ તે ભોગ અને પૂજાનો સ્વીકાર નથી કરતા। તો ચાલો આપણે જાણીએ દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહની કથા વિશે। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ગુજરાત ગીત ચેનલમાં। પૂર્વ જન્મમાં તુલસીજી વૃંદા નામની છોકરી હતી, જે નાનપણથી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્તિની હતી। તેમની લગ્નની ઉંમર થતા તેમના વિવાહ જાલંધર નામના દાનવરાજ સાથે થયા, જે એક મહાપરાક્રમી દાનવ હતો। વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્તિની તેમજ પતિવ્રતા સ્ત્રી હતી। પતિ ધર્મ તપના કારણે જાલંધર અજય બની ગયો। જાલંધર અજય હોવાના કારણે અહંકાર અને અભિમાનમાં આવી દેવતાઓ સાથે કુવ્યવહાર અને યુદ્ધ કરવા લાગ્યો। જાલંધરના યુદ્ધ અને ત્રાસથી ત્રાહિમામ થઈ દેવતાઓ ભગવાન વિષ્ણુના ચરણમાં ગયા અને જાલંધરને યુદ્ધમાં પરાજય અને તેમને સમાપ્ત કરવાની પ્રાર્થના કરવા લાગ્યા। ત્યારે ભગવાન વિષ્ણુ દેવતાઓની પ્રાર્થના સાંભળી પોતાની માયા શક્તિથી જાલંધરનું રૂપ ધારણ કર્યું અને કપટ કરી ભગવાન વિષ્ણુ વૃંદા પાસે જઈ પતિવ્રતા ધર્મનો ભંગ કરે છે, જેના કારણે જાલંધરની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને યુદ્ધમાં તેમનું મૃત્યુ થયું। જ્યારે વૃંદાને ભગવાન વિષ્ણુના કપટની જાણ થતા વૃંદા ભગવાન વિષ્ણુ પર ક્રોધિત થઈ શ્રાપ આપે છે કે તમારું મન એક કઠોર પથ્થર જેવું છે અને તમે એક પતિવ્રતા સ્ત્રી ધર્મનો ભંગ કર્યો છે, માટે હું તમને શ્રાપ આપું છું કે તમે એક પથ્થર થઈ જાઓ। વૃંદાએ આપેલા શ્રાપથી બધા દેવી દેવતા અને બ્રહ્માજી વૃંદાને વિનંતી કરવા લાગ્યા કે જ્યારે વિષ્ણુજી નહીં હોય તો આ પૃથ્વીલોકનું સંચાલન કોણ કરશે। બ્રહ્માજીની વિનંતી સાંભળી વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્તિ આપી। ત્યારે ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ વૃંદાને વરદાન આપ્યું કે તમારા શરીરનો ત્યાગ થયા પછી તે ગંડકી નદીના સ્વરૂપમાં પરિવર્તિત થશે અને તમારા શ્રાપને કારણે મારો આ શાલિગ્રામ રૂપી પથ્થર તમારી નદીમાં સદા નિવાસ કરશે અને તમારી રાખમાંથી એક તુલસી નામે છોડ ઉત્પન્ન થશે, જે છોડ મારા ભોગ અને પુષ્પોમાં સર્વશ્રેષ્ઠ તુલસીનો છોડ કહેવાશે, જે રોગ અને વ્યાધિને સદા માટે દૂર કરશે। ભગવાન વિષ્ણુએ વરદાન આપતા જ તેમનું એક રૂપ શાલિગ્રામ પથ્થર રૂપમાં પ્રગટ થયું। આમ તો વૃંદા એ એક લક્ષ્મીજીનું સ્વરૂપ હતું, જે શ્રાપની મુક્તિના કારણે આ પૃથ્વીલોકમાં તેમનું અવતરણ થયું હતું। ભગવાન વિષ્ણુના વરદાનથી પ્રસન્ન થઈ બધા દેવી દેવતાઓએ શાલિગ્રામ રૂપી ભગવાન વિષ્ણુના અને તુલસીજીના લગ્ન કરાવ્યા। આ તિથિને ધ્યાનમાં રાખી પ્રતિવર્ષ દિવાળી પછી કાર્તક શુક્લ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના દિવસે તુલસીજીના વિવાહ શાલિગ્રામ સાથે કરવામાં આવે છે। ધન્યવાદ।